તાઉતે વાવાઝોડું ગુજરાતમાં ઉનાના દરિયાકાંઠે ટકરાઈ ચૂક્યું છે. જામનગર જિલ્લામાં પણ સવાર સુધી તેની પ્રતિકૂળ અસરો જોવા મળશે. આ સમયે જામનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર બીનાબેન કોઠારી જામનગરમાં ફાયર દ્વારા કાર્યરત કંટ્રોલ રૂમ પર ઉપસ્થિત છે. તેઓ જ્યાં સુધી વાવાઝોડાનું સંકટ ટળશે નહીં ત્યાં સુધી સતત ત્યાં હાજર રહી સમગ્ર પરિસ્થિતિનું મોનિટરિંગ કરશે. એક ચિંતામાં વધારો કરતો હોય એવું આપણું તોપતેર વાવાઝોડાની અસર પણ ગુજરાત રાજ્ય ઉપર મંડરાવા લાગી છે. અને જેમ ગુજરાત સરકાર સંવેદી સરકાર વિજય રૂપાણી સતત આના ઉપર મોનિટરિંગ કરે છે, એમ દરેક નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં કમિશનર મેયર અમારા કોર્પોરેટરશ્રીઓ સંગઠન અમારા મંત્રીશ્રીઓ સાંસદ દરેક અત્યારે પ્રજાની ચિંતા કરતા પ્રજાની વચ્ચે છે. દરેક વ્યવસ્થાનું તેઓ મોનિટરિંગ કરે છે, સમીક્ષા કરે છે. એટલે આ આપણે ઈચ્છીએ કે આ વાવાઝોડું ટળી જાય અને કોઈ પણ જાતની જાનમાલી ન થાય, પણ છતાં પણ કંઈ એવી વ્યવસ્થા કરવી પડે કે ત્યારે એવી કોઈ પરિસ્થિતિ આવી પડે તો જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ એટલું તો સતર્ક છે. એટલે દરેક બોર્ડ વાઇઝ ઝોનલ વાઇઝ બધા ઓફિસરોની નિમણૂક કરી છે. શાળાઓમાં લોકોને ઉતારાઓ પણ આપી દીધા છે કે જેમને વાવાઝોડાની અસર થઈ શકે એ દરેક વિસ્તારમાંથી લોકોને લઈને શાળામાં ઉતાર આપે છે. ત્યાં તેમની જમવાની અને સુવાની પણ વ્યવસ્થા કરી છે. અને અહીં જામનગર મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ ખાતે હું અને મારી સાથે નેતા શ્રી કુસુમે અમે સતત અહીં રહી અને દરેક ફરિયાદોનું નિરાકરણ અને સતત તેના ઉપરનું મોનિટરિંગ હું અને કુસુમબેન અહીંથી આજે કરવાના છે. આ જોઈશું, પણ પાછી એવું લાગે છે કે કદાચ સવારે 4 વાગ્યાથી આપણે સ્થિતિ સંભાળવાની છે. તો અમે અત્યારે તો રાતના 12-1 વાગ્યા સુધી છીએ, પણ જરૂર જણાશે તો આખી રાત રહેશું અને સવારે 5-4 વાગે અહીં પાછા આવી જશું.